શરણાગતિના છ અંગો છે. ભગવાનને અનુકૂળ જ વર્તવું, ભગવાનને અનુકૂળ હોય એવો જ સંકલ્પ કરવો, ભગવાનને પ્રતિકૂળ હોય, ભગવાનને ન ગમે એનો ત્યાગ કરી દેવો, ભગવાન અમારો સંપૂર્ણપણે વિશ્વાસ રક્ષણ કરશે એવો એને વિશ્વાસ, મહાવિશ્વાસ, ગોપતૃત્વ વર્ણમ, ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દેવું, દાસત્વ ભાવથી ભગવાનને સેવવા, છ પ્રકારની આ શરણાગતિ આ ગ્રંથની અંતર દ્રઢ કરેલી છે. ભક્તજનો, આ ગ્રંથ છે ભગવાનના આસરાનો ગ્રંથ છે, આસરાનું બળ એને દ્રઢ કરનારો ગ્રંથ છે. મહારાજે વચનામૃત વડતાલના 14માં કીધું કે ભગવાનનો દ્રઢ આશરો જોઈએ. ભગવાનનો દ્રઢ આશરો એટલે સર્વ સાધનમાં મોટું સાધન છે. આશરો પણ દ્રઢ જોઈએ, એમાં પોલ ન ચાલે. જેમ અર્જુનને ભગવાનનો આ સ્વરૂપનો દ્રઢ આશરો એનું બળ હતું, મોટા ભયથી એમની રક્ષા થઈ. મહારાજ કે કદાચ શ્રુતિ સ્મૃતિના દરમાં ત્યજાય પણ ભગવાનનો આશરો ક્યારે તજવો નહીં. કારણ કે આશરો જેને હોય એના માટે ભગવાન શું બોલ્યા, જે મારે આશરે રહે તેને જેમ માતા પોતાની બાળક રક્ષા કરે એમ મારા ભક્તની હું રક્ષા કરું છું. મહારાજ કે આપણે જો ભગવાનને તન મન અને ધન અર્પણ કર્યું એટલે આપણું પ્રારબ્ધ એ ભગવાન. તો ભગવાનનો જેને દ્રઢ આશરો હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે. મહારાજ કે એને રક્ષા કરનાર ભગવાન સિવાય બીજા કોઈને જાણે નહીં. આવો જેને દ્રઢ આશરો હોય એને સાચી શરણાગતિ કહેવાય. ગમે ત્યાં એને ઉપાધિ થઈ હોય, જો ભગવાનને શરણે થાય તો ગમે તેવો જીવ હોય એ સુખ્યો થઈ જાય. નાનું બાળક રડતું હોય, એને ગરમી થતી હોય, ઠંડી પડતી હોય, એની રક્ષા માટે માં સતત ચિંતા કરતી હોય, રડતા બાળકને આવીને જુએ, એની જે તકલીફ હોય માં બધી દૂર કરી અને છોકરાને સુખ્યું કરી દે, એમ સાચો શરણાગત ભક્ત છે એની ભગવાન સર્વ પ્રકારે રક્ષા કરે છે. શરણે આવ્યો એ પતિત હોય, વર્તમાનમાંથી પડી ગયો હોય, ન કરવાના કર્મ કરી બેઠો હોય, એના હાથમાંથી બાજી નીકળી ગઈ હોય, લાચાર વ્યક્તિ હોય, ને જો ભગવાનને શરણે થાય ભગવાન ગમે એવો પતિત હોય એને પણ પાવન કરી દે. ભગવાનનો ખાસ શોખ છે, જેટલો મેલો માણસ આવે એને શુદ્ધ કરવાનો ભગવાનને બહુ આનંદ છે. પુણ્યશાળીને તો, રૂપિયાવાળાને તો દુકાનવાળા બધા આપે, પણ જેની પાસે પૈસા નથી, ભૂખ્યો છે, પહેરવા વસ્ત્ર નથી અને એને અપાય, એ દયાળુ જ આપી શકે, બધા ન આપી શકે. એમ શરણે આવ્યો ને પોતાના ગુના જેને કબૂલ કરી લીધા, ભગવાન એના ગુના માફ કરે છે. અધમનો ઉદ્ધાર કરનારા એ ભગવાન છે. ભક્તજનો, એ શરણાગતિ સાચી ભગવાનની લઈએ, ભગવાન સ્વામિનારાયણને ઓળખીએ, એ સ્વામિનારાયણના વર્તમાન રાખીએ અને એ સ્વામિનારાયણનું નામ ભજન કરીએ. મહારાજ આ લોકમાં બંધાયા છે, એ મારો થઈને રહેશે, એ સુખ દુઃખમાં આવશે, સંસારના ક્રમ પ્રમાણે પ્રારબ્ધને આધારે સુખ દુઃખ આવશે. પણ સ્વામી મહારાજ કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને, કરીશ જતને અતિ. તાજો બનેલો હું તમને દાખલો કહું. કોચીનમાં આપણા અબડાસા વિસ્તારના હરિભક્તો રહે છે. ગયા વર્ષે અમે યાત્રા કરવા ગયા હતા લંડનના યુવાનોની સાથે. પણ એ ભક્તોની ખુમારી તમે જુઓ કે એનો એક દીકરો બીમાર, બે પ્રસંગ બન્યા, સુખનો અને દુઃખનો. એના ઘરે દીકરાનો એક બાજુ જન્મ થવાનો ટાઈમ, એક બાજુ
એ જે બાપ બનવાનો છે એ ભાઈ હરીશ, એ શરીર એનું ધીરે ધીરે ઉતરતું ગયું. કોણ જાણે કેમ શરીર ઉતરી ગયું. ડોક્ટરે ચેક કરાવ્યું, ડોક્ટરે કીધું કે તમને બ્લડ કેન્સર છે. ચેક થતાં આ નિદાન આવ્યું. એટલે તો એક બાજુ દીકરાને જન્મવાનો ટાઈમ, અને આ બાજુ આને આ ખબર પડી. એને તો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, પણ ઘરે ખબર પડી, ઘરે તકલીફ થઈ, ડોક્ટર લઈ જવામાં આવ્યા. ઠાકોરજીની કૃપાથી ખેમકુશળ બાળકનો જન્મ તો થયો, પણ આ બાજુ દીકરો હોસ્પિટલમાં છે, સારવાર ચાલે છે. સારવાર ચાલતા ચાલતા ડોક્ટરો કહી દીધું કે અમારા હાથની બાજી હવે નથી. એટલે એના માવિત્રો વિચાર કર્યો કે કંઈક કરીએ કંઈક કરીએ. હનુમાનજીનો દોરો કરાવ્યો, એના કાંડે બાંધ્યો. અમે ત્યાં ગયા. ભૂતથી જાદવજી ભગતે ખાસ કીધું કે સંતો ત્યાં જઈ આવો અને હરિભગતને મળી આવો. અમે ગયા હોસ્પિટલમાં, જે દીકરાને મળ્યા, હોસ્પિટલમાં બેઠો હતો. હવે જેને કેન્સર છે એટલે સમજી લેવાનું કે અંતિમ વેળા. પણ એ જે છોકરો બોલ્યો હતો, એ છોકરો, એ કેટલી ખુમારી ભરી વાત. અમે મળ્યા, કીધું કેમ છે કે સ્વામી, જે મહારાજને ગમે એ આપણે ગમે. મહારાજે જે કર્યું છે એ ઠીક જ કર્યું છે, પણ હાથમાં દોરો બાંધ્યો છે ને એ ઠીક નથી કર્યું. મારી રક્ષા કરનારા નરનારાયણ દેવ છે, મારી રક્ષા કરનારા સ્વામિનારાયણ છે, મને સુખ દેનારા કે દુઃખ દેનારા સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ નથી. પણ આ દોરો શેનો હોય મને ખબર નથી. અમે પૂછ્યું, સોરણ શેનો દોરો બાંધ્યો? એના બાપને પૂછ્યું તો કે સ્વામી બીજો નથી, હનુમાનજીનો દોરો છે. પણ દીકરો કે હું લાચાર છું એટલે હું જાજુ કહી ન શકું, પણ મને આની જરૂર નથી. કે તમે વિચાર કરો, છેલ્લી અવસ્થાએ બેઠો છે એની ખુમારી તમે જુઓ, કે આ લોકમાં રાખનારાએ મહારાજ છે, આ લોકમાં રાખીને સુખી રાખનારા મહારાજ છે, અને તેડી જશે તો મહારાજ તેડી જશે. તમે વિચાર કરો, આ ભગવાનના ભગત જે ભગવાનને વરી ચૂક્યા છે એને કોઈ ડર નથી, એને કાળનો કર્મનો માયાનો કોઈ ડર નથી. એ ભગત એને સ્વામી જો હું અખંડ હવે ભગવાનના નામનો જપ કરું રહો. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે છેલ્લી અવસ્થા એમ કહેવાય કે અખંડ જપ એ સાધનાનો અંત. એટલે અખંડ મહારાજના મંત્રનો જપ કરું છું. કેવો હા, ભલે મને રાત્રિ કે દિવસે નિંદર નથી આવતી, મહારાજનું ભજન કરું છું અને મારા આ મંત્ર જાપથી મારી સાધના અહીંયા પૂર કરીશ. મહારાજ હોસ્પિટલમાં રાખે કે ઘરે રાખે એની મને ચિંતા નથી, પણ મહારાજનું ભજન એ મારી સાધના છે. ભક્તજનો આ સાધના, એ આપણે આ સંસારમાં રહીએ સુખ દુઃખ આવશે, પણ મહારાજ બંધાયેલા છે. પતિત પાવન બિરુદ છે તજસે નહીં કોઈ રીત. ભગવાનનું બિરુદ છે કે મારો છે, હે, એટલે વિશ્વાસ રાખો મને નહીં છોડે. એવો વિશ્વાસ અંતરે રાખી તજે બીજું બળ. ભગવાન ઓળખાણા, ભગવાનમાં પછી મહાવિશ્વાસ મૂક્યો એટલે પોતાનું બળ છોડી દીધું. હવે મહારાજ કેમ થાય? મહારાજ કીધું ને, દાદા ખાતરને વિશ્વાસનો અંગ. મહારાજ જે કાંઈ આજ્ઞા કરે એમાં આર્ગ્યુમેન્ટ નહીં, આમ સુકામ એમ નહીં. મહારાજ કીધું ઈ થાય, કેમ ન થાય. કોડા ને લઈને મહારાજ કીધું કે આ કુડામાં નાખી દો. નાખવા માંડ્યા, વિચારે નથી કરતા કે નાનું મોટું ને કોડું મોટું ને એ કાંઈ નહીં. બીજા કે ભગત આ શું કરો છો? તો કે ઘડામાં નાખો છો. આમ ન ખાય, મહારાજે કીધું ને એટલે નાખવાનું. આમાં ન જાય, જાય કેમ નહીં, જાય કેમ નહીં, મને આવડતું નથી. પોતાની ખોટ કાઢ્યો. આ મહાવિશ્વાસ ભગવાનમાં કેટલો. મહારાજ કે દાદા રેવા દો રેવા દો, ગળામાં આવી ગયો હો. હા, એને પ્રશ્ન જ નહીં. તમે વિચાર કરો કેટલો મહાવિશ્વાસ. આપણે જ્યાં સુધી આપણે ડાપણ કરી રહ્યા ને ત્યાં સુધી ઠાકોરજી કે કરવા દે અને કરવા દો. ને જ્યારે ઠાકોરજીને ભરોસે જાય છે ને ત્યારે ઠાકોરજી જ બધું સંભાળે છે. અમને ખબર છે, કેન્યા ગયા હતા અમે ત્રણ સંતો કાંતિભાઈની ગાડીમાં, એની વર્કશોપે જતા હતા. મેં કહ્યું ભગત કેમ છે, કેમ ચાલે છે? તો કે સ્વામી, ભુજમાં સંતોની આજ્ઞાથી સેવા કરી, ભુજમાં સંતોની આજ્ઞાથી સેવા કરી તો ઠાકોરજી બધું જ સંભાળી લીધું. એ કે અમારું કે બીજે બધા લાકડાના વર્કશોપ ખાલી છે, અમારો વર્કશોપ ભર્યો છે. કે હજી 12 મહિના નથી થયા, એથી પહેલાં અડધું તો ઠાકોરજીના ચરણે સેવા અર્પણ થઈ ગઈ. હમણાં જ અમારું કામ પૂરું થઈ જશે. જવાબદારી લ્યો. ખાતમુતના જજમાન હતા ને ભક્તજનો, જે કંઈ છે હું કે તમે, આપણો આ દેહ આપણો આ વ્યવહાર મહારાજનો છે એમ સમજીને કરીએ ને ત્યારે ભગવાન સંભાળે.
આ કેટલા દી થયા ધંધા મૂકીને ભાગી આવ્યા એટલે ઠાકોરજી એમ ભારે રહ્યા. જ્યારે ભગવાનમાં મહાવિશ્વાસ આવેલો ને એને માણસો એવા મળી જાય એની સાઈડું સંભાળી લે, સ્વયં ઠાકોરજી પ્રેરણા કરે અને બધું ચાલે. અહીંયા એમ કે ભગવાનનો બિરુદ છે, કોઈથી ભગવાન તમને છોડશે નહીં, તમારી અંબાર રાખશે. એ વિશ્વાસ અંતરે રાખી તજે બીજું બળ, તે પ્રાણી ઉતરશે ભલી ભાતે ભવ જળ. આ લોકનો વ્યવહાર તો તારે પણ પરલોક પણ એ સેજે સેજે તરી જાય. અચળ આશ્રય ઉરમા પ્રભુ પ્રગટ નો પ્રમાણજી, એવા જન જે જગમાં તે પામે પદ નિર્વાણ. અચળ આશ્રયો, ભગવાનનો અચળ આશ્રય જ્યારે ઉરમાં દ્રઢ થાય, આ પ્રગટ ભગવાન, આ ભગવાન જેવો બીજો કોઈ ભગવાન નથી એવી એક દ્રઢતા થઈ જાય ત્યારે એનું કલ્યાણ થઈ ગયું. આટલું નક્કી થઈ જાય એટલે આટલું કલ્યાણ થઈ ગયું.